ग्रामर ની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ વિશે સમજીશું. સૌપ્રથમ આપણે સાદા વર્તમાનકાળની વ્યાખ્યા જોઈએ. તો રોજિંદી અને તે વસ્તુની ક્રિયાઓ માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. એટલે કે રોજબરોજ બનતી ક્રિયાઓ માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આઈ ટ્રેડ ટુ ગોટ, આઈ ટીક ધ બ્રશ, આઈ ગો ટુ સ્કૂલ. બીજા નંબરે આપણે જોઈએ તો સનાતન સત્ય હકીકત માટે, સનાતન સત્ય હકીકત માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. સનાતન સત્ય હકીકત એટલે કેવી, જેમ કે દશરથ રાય છે જેમ કે સૂર્ય મિશ્ર પૂર્વમાં ઉગે છે, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, આ બધી સનાતન ક્રિયાઓ છે. એ માટે પણ આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. સાદા વર્તમાનકાળનો કયા શબ્દો આવે છે તે વિશે આપણે સમજીએ. સૌ પ્રથમ પહેલા ડેઈલી, ઓલવેઝ, એવરી ડે, સમટાઈમ, જનરલી, રેગ્યુલરલી વગેરે, આ બધા જ સાદા વર્તમાનકાળમાં શબ્દો વપરાય છે. જેમ કે ડેઈલી, ઓલવેઝ, એવરી ડે, સમટાઈમ, જનરલી, રેગ્યુલરલી વગેરે. હવે આપણે જોઈએ કે સાદા વર્તમાનકાળમાં કર્તાના સ્થાને, કર્તાના સ્થાને આઈ હોય, વી હોય, યુ હોય કે દે આપેલું હોય તો ખાલી જગ્યાની અંદર ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. બીજા નંબરે સાદા વર્તમાનકાળમાં કર્તાના સ્થાને હી હોય, સી હોય કે ઈટ હોય એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ખાલી જગ્યાની અંદર ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. હવે આપણે સાદા વર્તમાનકાળની વ્યાખ્યા સમજ્યા. સૌ પ્રથમ રોજિંદી અને વસ્તુ એટલે રોજબરોજ બનતી ક્રિયા માટે આપણે સાદા વર્તમાનકાળ વાપરીએ છીએ. બીજા નંબરે આપણે જોયું કે સનાતન સત્ય હકીકત આધારિત ઘટનાઓ તે માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. અને શબ્દો જોયા આપણે કે ડેઈલી, ઓલવેઝ, એવરીડે, સમટાઈમ, જનરલી, રેગ્યુલરલી વગેરે, આ બધા શબ્દો આવેલા હોય તો આપણે સમજીએ છીએ કે સાદો વર્તમાનકાળ છે. પછી આપણે જોયું કે કર્તાના સ્થાને જો આપણે આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય તો આપણે ક્રિયાપદનું મૂળરૂપ ખાલી જગ્યાની અંદર મૂકીએ છીએ. બીજા નંબરે આપણે જોયું કે કર્તાના સ્થાને ઈ, સી, ઈ એટલે કે ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય તો આપણે ખાલી જગ્યાની અંદર ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લગાડીએ છીએ. હવે આપણે વાક્ય રચના જોઈએ. સાદા વર્તમાનકાળની એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચનાની આપણે અંદર જોઈએ તો સૌ પ્રથમ એક્ટિવ વોઇસ ની અંદર પહેલો છે કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ કૌંસમાં ત્રીજો પુરુષ એકવચન હતો એસ કે ઈએસ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. કર્તાના સ્થાને જો આપણને આઈ દે આપેલું હોય તો ખાલી જગ્યાની અંદર ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. કર્તાના સ્થાને આપણને જો હી, સી અને ઈટ આપેલું હોય તો ખાલી જગ્યાની અંદર આપણે એસ કે ઈએસ ક્રિયાપદને લગાડી લઈએ છીએ. બીજા નંબર આપણે પેસિવ વોઇસ જોઈએ તો આ કર્મ કર્તાના સ્થાને આવશે. પેસિવ વોઇસ સૌ પ્રથમ પહેલું છે કર્મ કર્તા પ્લસ ટુ બી ના રૂપ તરીકે એમ ઈ ઝા પ્લસ ગૃહકુદન પ્લસ બાય પ્લસ આ કરતા એટલે કરતાનું કર્મ અને અન્ય શબ્દો. હવે આપણે જોયું કે કર્મ કરતા એક વાક્ય પાછળથી ઉપર છે. કર્મ કરતા ટુ બીના રૂપ તરીકે એમિસર મૂકીએ પ્લસ ગૃહકુદન મુકાય પ્લસ બાય મુકાય પ્લસ કરતાનું કર્મ પ્લસ અન્ય શબ્દો એટલે કે કોઈ બી પેસિવ વોઇસ ની વાક્ય રચના હોય તો એની અંદર એમિસર પ્લસ આપણે વર્તમાન કરશે એમિસર પ્લસ ગૃહકુદન મૂકીએ છીએ. આપણે અહીંયા જોયું એફર્મેટિવ સેન્ટેન્સ
બનશે સ્ટોપ કરજો.